समग्र विश्व अत्यारे ऊर्जानी कटोकटीनो सामनो करी रह्यु छे अने आ कटोकटी भारत सहित गुजरात में पण जोवा मळी रही छे। अने ऊर्जा बचावा माटे सरकार द्वारा अनेक जाहेरातो करवामां आवी रही छे, परंतु सरकारी कचेरीओमां ज ऊर्जानो बिनजरूरी वेड़फाट थई रह्यो होवानी ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટના ડીસા તાલુકા પંચાયત કચેરીની ઘટના છે। તાલુકા પંચાયત કચેરીમાં આજે અમારા સંવાદદાતાએ મુલાકાત લીધી ત્યારે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં લાઇટો અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા, જ્યારે ચેમ્બરમાં કોઈ જ હાજર જોવા મળ્યું ન હતું। ઉર્જા બચાવોને લઈ સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે, લોકોમાં ઉર્જાને લઈ જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, પરંતુ સરકારના આટાટલા પ્રયાસો બાદ પણ જ્યારે સરકારી કચેરીઓમાં ઉર્જા બચાવવાની જાગૃતિ ન આવતી હોય તો લોકોમાં કેવી રીતે આવે। આ અંગે અમે ડીસા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો અને આ લાપરવાહી અંગે પૂછતા તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી। સમગ્ર ગુજરાત અત્યારે વીજ કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ સરકારી અધિકારીઓ અને સરકારી પદાધિકારીઓ જ અત્યારે વીજળીનો દુરુપયોગ કરતા નજરે પડી રહ્યા છે। વાત છે ડીસામાં આવેલી ડીસા તાલુકા પંચાયતની, તો તમને અમે જણાવીશું કે આજે ડીસા તાલુકા પંચાયતની જ્યારે અમે રિયાલિટી ચેક કરવા નીકળ્યા ત્યારે અહીં જે ફરજ પર સત્તાધીશો છે, જે પદાધિકારીઓ છે, તેમની ઘોર બેદરકારી સામે આવી હતી। અમે તમને બતાવીશું ડીસામાં તાલુકા પંચાયત કચેરીમાં આવેલા તાલુકા પંચાયત કચેરીના કારોબારી ચેરમેનની ચેમ્બર્સને બતાવીશું કે ત્યાં તમે જોઈ શકો છો કે આ રૂમની અંદર અત્યારે એક પણ વ્યક્તિ હાજર નથી, તેમ છતાં લાઇટો અને પંખા એટલે કે વીજળીનો દુરુપયોગ થતો નજરે પડી રહ્યો છે। આ અંગે અમે અગાઉ પણ અનેકવાર તપાસ કરી હતી, જ્યારે ઘણી બધી કચેરીઓમાં સરકારી કચેરીઓમાં કોઈ પણ અધિકારી ન હોવા છતાં ત્યાં વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે સરકારી બાબુઓ છે અને જે સરકારી પદાધિકારીઓ છે લોકોને ઉર્જા વિશે મોટી મોટી સમજણ આપી રહ્યા છે, તે જ પદાધિકારીઓ પોતાની ચેમ્બરમાં કેમ ઉર્જાનો દુરુપયોગ કરી રહ્યા છે, શું જિલ્લાનું વહીવટીતંત્ર આ બાબતે કોઈ પગલાં લેશે ખરું? હરેશ ઠાકોર, ડીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।